હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું કેલ્શિયમ કાર્બાઇડ વાળી કેરી કેવી રીતે આપણે ઓળખવીને એનો વિડીયો લઈને આવી છું મિત્રો. તો તમને ચોક્કસ આ ઉપયોગી થશે, તો એન્ડ સુધી તમે આ વિડીયો જોજો. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, આપણે કેલ્શિયમ કાર્બાઇડ વાળી કેરીને ઓળખવાનું પણ હું તમને બતાવું ને એના વિશે પણ તમને થોડીક માહિતી આપી દઉં કે કેલ્શિયમ કાર્બાઇડ નું મુખ્ય દ્રવ્ય હોય ને એ રંગ વિનાનું હોય છે, બરાબર. પરંતુ એના મોટા ભાગના નમૂના છે ને પથ્થરના ટુકડા જેવા કે પથ્થરની ભૂકી કરેલા હોય છે. અને અત્યારે આપણે જોઈએ જ છીએ ને કે બોક્સમાં પડીકા મૂકેલા હોય છે, આપણે લેવા જાય છીએ ઓક્સિજનમાં ત્યારે બોક્સની અંદર તમે અંદર જોવો ને તો એના પડીકા ટુકડા, પથ્થર જેવા ટુકડા મૂકીને પડીકા વારેલા હોય છે. એટલે આ જે કેલ્શિયમ કાર્બેટ છે ને એ ભેજના સંપર્કમાં આવે ને એટલે એસિટિલિન ઉત્પન્ન કરે છે, બરાબર. અને આ એસિટિલિન શું છે, જે ફળમાં આપણે કુદરતી ફળ હોય પાકેલું ઝાડવે એમાં કુદરતી જે હોર્મોન હોય છે ને એમાં ઇથિલિન હોય છે, ઇથિલિન જેવું કામ આ એસિટિલિન કરે છે. જે કેરી સાથે મૂકવામાં આવે ને ત્યારે તે કેરીને જલ્દી પકવી દે છે. અને આ એસિટિલિન જયારે ગેસ છોડે છે ને ત્યારે આર્સેનિક અને ફોસ્ફરસના હાનિકારક રસાયણો એમાં હોય છે, જેનો ઉપયોગ કરવો એક ગુનો જ ગણાય છે મિત્રો, તમને ખાસ ખ્યાલ હોય છે. અને આ કેલ્શિયમ કાર્બાઇડ પેટમાં જાય ને તો મિત્રો, જો પેટનો દુખાવો થાય છે, ઉલટી થાય છે, અને કાર્બાઇડ આપણા ચેતાતંત્ર પણ ઉપર અસર કરે છે. અને બીજું કે આ કાર્બાઇડ માંથી જે ઉત્પન્ન થયેલું એસિટિલિન છે ને એ મગજમાં, જો આપણા મગજમાં જે ઓક્સિજનનો પુરવઠો છે ને એ પણ ખોરવી નાખે છે. અને માથાનો દુખાવો થાય છે, ચક્કર આવે છે, આંચકી પણ આવી શકે છે. અને જો આનો વધારે પ્રમાણમાં આપણે એની અસર હોય ને તો માણસ કોમામાં પણ જઈ શકે છે મિત્રો. અને આની અસર જો લાંબો ટાઈમ હાલે ને તો આપણો મેમરી પાવર એટલે કે યાદશક્તિ પણ ગુમાવી બેસી છે મિત્રો. અને આટલા બધા આપણા હાનિકારક દ્રવ્યો જો કેલ્શિયમ કાર્બાઇડમાં રહેલા છે, જે આપણે નેચરલી ફળમાં જાય છે ને ત્યારે આપણે વિચાર કરતા થઈ જાય છે કે આપણા પેટમાં અને આ શરીરમાં કેટલું નુકસાન કરે છે મિત્રો. તો અને આ કુદરતી જે ઝાડવે પાકેલી કેરી હોય છે ને એમાં વિટામિન સી અને ફાઇબર જેવા તત્વો ફૂલ પ્રમાણમાં રહેલા હોય છે. અને જો આ કાર્બાઇડ મિક્સ થાય ને તો આ ઝેરી બની જાય છે મિત્રો. એટલે તમને ખાસ આના વિશે મેં તમને આટલી માહિતી આપી છે. હવે ગોલ્ડન સવાલ મિત્રો એ થાય છે કે આપણે કાર્બાઇડ વાળી કેરી કેવી રીતે ઓળખવી, એનું મેઇન તમને આજે હું બતાવવા જઈ રહી છું મિત્રો. તમે ખાસ આ નોટ કરજો અને તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર તમે જોજો મિત્રો. તો હવે તમને એ પણ બતાવી દઉં કે કાર્બાઇડ વાળી કેરી જો આપણે પાકે છે ને ત્યારે અનઇવન પાકેલી હોય છે, મીન્સ કે ક્યાંક એકદમ લીલી હોય છે, ક્યાંક એકદમ પીળી હોય છે, ક્યાંક પીળા લીલા ધાબા જોવા મળે છે. આમ તમે જોવો ને તો એમ લાગે કે આને કેમ રોગ થયો હોય એવી કેરી પાકેલી હોય છે. આપણે કાર્બાઇડ નાખેલી જે હોય ને બોક્સમાં એ તમે કેરી જોવો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે આ રોગ થયેલી કેરી છે, એવી એનો આખો લુક જોવા મળે છે. અને એનો તમે આમ સ્વાદ ચાખો ને તો એ કડવો લાગે છે. અને બીજું કે એ આપણને નેચરલી કેરી જે ઝાડવે પાકે છે ને એ એકદમ એની સ્મેલ તમે સૂંઘો ને તો એકદમ મીઠી સ્મેલ આવે છે. અને કાર્બાઇડ વાળી કેરી છે ને મિત્રો, સમય પહેલા એટલે કે આપણે વૈશાખ મહિનાની પૂનમ પછી જ ઓરિજિનલ કેરી આવે છે. એ પહેલા જે કેરી આપણે માર્કેટમાં જોઈએ છે ને એ સમય કરતા વહેલા તોડી લે છે બગીચાવાળા માણસો, અને એને આવી રીતે કાર્બાઇડ નાખીને પકવી લે છે. અને આપણે ઓસે ઓસે 3 ગણા ભાવ દઈને આપણે ખાઈએ છીએ જે રીચ માણસો છે એ માણસો. એટલે તમે ખાસ આ નોટ કરજો. હવે હું તમને મેઇન પોઈન્ટ ઉપર આવું છું મિત્રો. જો તમે કાર્બાઇડ વાળી કેરી હશે ને એને તમે પાણી, આપણે કેરી લઈને ત્યારે હંમેશા તમે ખાસ આ પણ નોટ કરજો કે કેરીને 2-1 કલાક તમારે પાણીમાં ડૂબાડી રાખવાની, ધોઈને. કેરી પહેલા તો ધોઈ જ લેવાની, ધોયા વગર કોઈ દિવસ કેરીનો ઉપયોગ નહીં કરવાનો. અને બીજું કે કેરીને 2-1 કલાક તમે પાણીમાં ડૂબાડો ને તો એની ઉપર જે કાંઈ પણ છાલ ઉપર જે રસાયણ હશે ને એ નીકળી જશે, બરાબર. અને આ નેચરલી કેરીનું પણ હું તમને બતાવી દઉં, એની સુગંધ તમે સૂંઘો ને તો એટલી મીઠી સુગંધ આવતી હોય અને એમાં રસ પણ ફૂલ પ્રમાણમાં હોય છે. એનું કારણ એ છે કે ઝાડવામાંથી ને જેને રસ ચૂસેલો હોય છે, બરાબર. તો મિત્રો હવે તમને એ પણ બતાવી દઉં,
કે જો નેચરલી પાકેલી કેરી હશે ને ઈ ધબા વગરની અને આવી એકદમ એક સરખી જો પાકેલી હશે, છે આમાં કે ધબા ધબા જેવું? અને જો આ કેલ્શિયમ કાર્બાઇડ વાળી કેરી જો છે ને, ક્યાંક લીલી છે ક્યાંક પીળી છે, જો ધબા ધબા જેવી દેખાય છે ને. હવે તમે જો આ કેરી નાખશો ને નેચરલી ઝાડવે પાકેલી કે તમે ઘરે પકવેલી કાંદા નાખીને, ઈ કેરી તળીએ બેસી જશે. કુદરતી રીતે પાકેલી કેરી તળીએ બેસી જશે. જોવો તમે બેસી ગઈ ને, જો આ નેચરલી પાકેલી કેરી છે જે આપણે વૈશાખ મહિના પછી પૂનમ પછી જે ઝાડવે પાકીને કેરી આવે છે કે તમે ત્યારે પણ તોડીને ઘરે પકવી શકો છો ને, નેચરલી તમે પકવેલી હશે ને તળીએ બેસી જશે. અને આ કાર્બાઇડ નાખેલી એટલે કે જે આ પડીકા વારીને તળીએ નાખે છે ને, અને કેરી પાકી જાય છે સમય કરતા પહેલા તોડેલી હોય છે અને પકવે છે આ લોકો વેપારી માણસો, ઈ કેરી છે. જોવો તમે, જોવો તમને લાઈવ તમને હું બતાવી રહી છું મિત્રો. જો આ તરે છે, જોયું તમે? તમને ખ્યાલ આવી જ જતો હશે મિત્રો, આ કાર્બાઇડ વાળી કેરી છે, તરે છે ઈ, અને જે તળીએ બેસી ગઈ નેચરલી. આટલો ડિફરન્સ તમને ખ્યાલ આવી જશે. તમે માર્કેટમાંથી કેરી લેશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આ કેવી રીતે પકવેલી છે. તો મિત્રો આ તમે લાઈવ તમને મેં ડેમો બતાવ્યો. અને બીજું કે જો આપણે આ નેચરલી મેં કેરી પૈકવી, જોવો તમે આ કેરી બધી તમે જોઈ લો. નેચરલી એટલે આપણે ઘરે જ કાંદા નાખીને મેં આ કેરી પકવેલી છે એટલે આ નેચરલી કેરી છે. અને કાર્બાઇડ વાળી કેરી જો તમે પાણીમાં નાખો ને મિત્રો તો શું થશે કે ઈ ઉપર પાણીમાં તરશે. મિત્રો જો આ સીન તો તમે જોઈ જ લીધો કે એક કેરી તરે છે ને એક કેરી પાણીમાં બેસી ગઈ છે. નેચરલી છે ને ઈ બેસી ગઈ છે, જે કાર્બાઇડ વાળી છે ને ઈ જોવો તમે. અને નેચરલી કેરી જો ઇવનલી પાકી, જોયું તમે? ક્યાંય પણ ધાબા ધબા નથી, જોયું તમે? તો મિત્રો આ ખાસ નોટ કરજો. અને આ નોટ કર્યા પછી તમે વિચારજો હેલ્થ માટે કે આપણે શું કરવાનું છે કેરી લેવા ટાઈમે. તો તમને ચોક્કસ આ ઉપયોગી મેં માહિતી આજે તમને ગમી હશે. તો મિત્રો મેં તમને કાર્બાઇડની કેરી કેવી હોય એ તમને બતાવી દીધી, કાર્બાઇડ વાળી કેરી અને એના ઝેરી તત્વો કેવા હોય એ બધી તમને માહિતી આપી દીધી. હવે મિત્રો હું તમને આજે મેંગો લસ્સી બતાવવા જઈ રહી છું, જે ઈઝી એકદમ આપણે અત્યારે સિઝનમાં એનો ઉપયોગ કરીને એને એન્જોય કરી શકીએ. તો એમાં મેં ઇન્ગ્રેડિયન્ટ પણ તમને બતાવી દઉં. એમાં મેં બે કેરીના પીસ કરી લીધા છે મીડિયમ સાઇઝની, 250 ગ્રામ દહીં લીધું છે, એકદમ રીચ દહીં છે તમે જોઈ શકો છો, 50 ગ્રામ ખાંડ લીધી છે. ક્વોન્ટિટી બતાવું છું, આમાંથી આપણે 2-3 ગ્લાસ થશે. અને પિસ્તા અને કાજુની મેં સ્લાઇસ કતરણ કરી લીધી છે, અને 2-3 એલચીનો પાવડર છે. તો આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે જોશું અને આઈસના ટુકડા લેશું. તો મિત્રો લસ્સી વિશે તો મોસ્ટ ઓફ આપણને ખ્યાલ જ હોય છે, પણ તો પણ તમે મારી વિડીયો એન્ડ સુધી જોજો. હવે આપણે પહેલા આમાં આ બે કેરીના પીસ કર્યા છે એ નાખી દેશું. તમે મિક્સર જારમાં કરી શકો અને બ્લેન્ડરથી પણ કરી શકો છો. અને 250 ગ્રામ દહીં છે એ નાખી દેશું. ને એમાં આપણે 50 ગ્રામ મેં ખાંડ લીધી છે એ એડ કરી દેશું. લસ્સી તમારા ટેસ્ટ એકોર્ડિંગ ગળી જેમ કરી શકો છો. ને હવે આમાં આપણે બ્લેન્ડ કરી લેશું અને લાસ્ટમાં આપણે આ એલચીનો પાવડર, 3 દાણા એલચીનો મેં પાવડર બનાવ્યો છે એ પણ એડ કરી દેશું. અને થોડા એવા આઈસના ક્યુબ નાખી દેશું. અને હવે આને આપણે બ્લેન્ડ કરી લઈએ. આપણે બ્લેન્ડ પણ કરી લઈએ. તો આ રીતે જો આપણે સરસ બ્લેન્ડ કરી લેવાની છે. જો આપણી લસ્સી મેંગો લસ્સી તૈયાર છે,
તો હવે એને આપણે સર્વ કરી લઈએ. તેના માટે પેલા આપણે ગ્લાસમાં આઈસ ક્યુબ નાખશું. હવે આપણે આ લસ્સી પોર કરી દેશું. હવે આપણે કાજુ પિસ્તાની કતરણથી એને ડેકોરેટ કરશું. છે ને મિત્રો, એકદમ ડિલિશિયસ અને ટેસ્ટી એવી આપણી મેંગો લસ્સી 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે મિત્રો. તો તમને ચોક્કસ મારી આ બંને રેસીપી ગમી હશે. તો તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.